साबरकांठा जिल्लामांथी पसार थतो नेशनल हाईवे नंबर 8 पर वरसाद बाद ठेर ठेर खाड़ा पड़ी गया छे, जेने कारणे वाहन चालकोने अकस्मातनो भोग बनवू पड़ी रह्यु छे। आ बाबतनी अनेकवार रजूआतो करवा छतां पण खाड़ा पूराया नथी। आवी परिस्थितिमां मोटा अकस्मात थशे तो तेनी जवाबदारी कोनी, जेवा अनेक प्रश्नो लोकमुखे चर्चाया छे। હજીથી અમદાવાદ રોડ અપડાઉન કરું છું તો મને આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે। એનું કારણ કે રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે, પાણી ભરાવાથી ખબર જ નથી પડતી કે ખાડો છે શું છે। એના કારણે એક્સિડન્ટ બી થાય, એના કારણે પંચર બી પડે, ટાયર બી ફૂટી જાય, તો આની જવાબદારી કોણ લે? બસ ટોલનાકાવાળા તો બસ પૈસા જ લેવાનું કામ કરે છે, બીજું કંઈ કામ કરતા જ નથી, સમારકામનું કામ કરતા નથી। એના લીધે આપણે એક્સિડન્ટ બહુ થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? ગોભોઈ અને કરણપુર વચ્ચેનો આ નેશનલ હાઈવે નંબર 8 ઘણી બધી રજૂઆત કરી છે, તો ખાડા હજુ પૂરાતા નથી। અવર જવર કરતો સાધનો ઘણો પંચર પડે છે, ખાડામાં પડે છે, અને હું પણ કાલે નીકળ્યો હતો અને મારે પણ ગાડી ખાડામાં પડવાથી પંચર પડી 100,000 ખર્ચો આવ્યો છે। તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય અને રોડ નવો તૈયાર થાય એ અપેક્ષા રાખીએ છીએ।